નમસ્કાર મિત્રો આજે આપણે એકમ કસોટીના જે માર્ક છે તે સ્કેન કરીને કેવી રીતના આંકડા નાખવાના છે તેની માહિતી આપણે મેળવવાની છે તો સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં તો આપણે શરૂઆત કરીએ કેવી રીતના આપણે આ કામ કરવાનું છે સૌપ્રથમ મિત્રો તમે ડેટા ચાલુ કરી પ્લે સ્ટોરમાં જશો ત્યાં તમારે લખવાનું છે સરળ ડાટા જેવું સર્ચ આપશો તેવું એસએસએનું બ્લુ કલરનું લોગો આવી જશે પેન્સિલવાળો તેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે મારી ઓલરેડી અહીં ઇન્સ્ટોલ જ છે એટલા માટે આપણે તેને ઓપન કરીએ છીએ તો સરળ ડાટા એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરવાની છે ત્યારબાદ તેને કરવાની છે ઓપન ઓપન કરશો એટલે આ રીતનું એક એપ્લિકેશનનું મેન પાંચ ઓપન થશે નીચે તમારે ઓરેન્જ રંગમાં કેસરી રંગમાં તમને ઓપ્શન આપ્યું છે પ્રોસેસ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે એક લોગિન પેજ ઓપન થશે હવે મિત્રો આ લોગિન પેજમાં તમારે જે સ્કૂલના બાળકોની અને શિક્ષકોની હાજરી પૂરતા હતા ઓનલાઈન એટેન્ડન્સ માટેની તે જ યુઝરનેમ અને તે જ પાસવર્ડ વાપરવાનો છે યુઝરનેમમાં તો દરેક શાળાનો કોડ આવશે અને પાસવર્ડ જે તમે બાળકોની હાજરી શિક્ષકોની હાજરી પૂરતી વખતે નાખતા હતા તે જ પાસવર્ડ તમારે અહીં નાખવાનો છે તો હું મારી શાળાનો કોડ નાખું છું અને પાસવર્ડ નાખું છું એટલા માટે વિડીયોને ઓફ કરું છું તમે તમારી સ્કૂલનો પાસવર્ડ અને કોડ નાખી અને પછી આપજો લોગ ઇન મિત્રો યુઝરનેમ અને પાસવર્ડ નાખ્યા બાદ તમારે આપવાનું છે લોગ ઇન આપશો એટલે આ પ્રમાણેનો એક પેજ ઓપન થશે નીચે બ્લૂ કલરમાં પ્લસ વત્તાકાર દોરેલો છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે અહીં ક્લાસનું એક મેન્યુ ઓપન થશે સૌપ્રથમ આપણે ક્લાસ સિલેક્ટ કરી લઈએ જે ધોરણના આંકડા નાખવાના છે જે ધોરણના એકમ કસોટીના સ્કેન કરવાની છે તે ધોરણને આપણે સિલેક્ટ કરીએ ધારો કે અત્યારે હું ધોરણ આઠના સામયિક કસોટીના આંકડા નાખું છું તો ધોરણ આઠ ક્લિક કરીએ ત્યારબાદ સેક્શન ખુલશે જો ઘણા બધા વર્ગો હશે તો એ બી સીડી હશે જે વર્ગમાં જે બાળક હોય તે પ્રમાણે સિલેક્ટ કરવાનું ત્યારબાદ ડેટ ખુલશે તો આપણે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ સાતનું ગુજરાતીનું પેપર હતું તો અત્યારે આપણે ગુજરાતીના આંકડા નાખી રહ્યા છીએ ગુજરાતીનું સ્કેન કરી રહ્યા છીએ માર્ક તો આપણે ઓગણત્રીસ સાત બે હજાર વીસ ડેટ સિલેક્ટ કરીશું પછી નીચે જે એકમ કસોટી લેવાય એનો ટેસ્ટ આઈડી જે ઓલરેડી પેપરની પ્રશ્નપત્ર નીચે પણ લખેલો હતો અને અહીં પણ લખેલો આવી જાય છે ત્યારબાદ તમારે આપવાનું છે મિત્રો નેક્સ્ટ જેવું નેક્સ્ટ આપશો એટલે આ પ્રમાણેનું એક પેજ ઓપન થશે હવે ઉપર તમે જોશો તો લખેલું આવી ગયું છે ક્લાસ એટ સેક્શન એ ટેસ્ટ આઈડી એટલે કે પેપરનું જે આઈડી છે તે લખેલું છે ગુજરાતીનો એક્ઝામ ડેટ હતી પરીક્ષાની તારીખ જે ઓગણત્રીસ સાત બે હજાર વીસ હતી હવે આ ક્લાસમાં મારે બાર છોકરાઓ છે તો પહેલું ઓપ્શન આવે છે સ્કેન સ્ટેટસ એટલે કે અત્યારે એક પણ બાળકને સ્કેન કરેલું નથી ઓપ્શન બે આપ્યું છે સેવ સ્ટેટસ મતલબ કે સ્કેન કર્યા પછી એક પણ બાળકને મેં સેવ કર્યું નથી તો આપણે શરૂઆત કરીએ હવે કેવી રીતના સ્કેન કરવાનું છે તો નીચે તમને ગ્રીન કલરનો લોગો આપ્યો છે સ્કેનનું લોગો આપેલો છે અને નીચે લખેલું છે સ્કેન ધ માર્કશીટ જે એકદમ નીચે આપેલું છે ગ્રીન કલરનું બટન તેને ટચ કરશો એટલે તમારા મોબાઈલમાં આ રીતનો એક લાઇટ ઓપ્શન ઉપર થશે અને સીધો કેમેરો બતાવશે તે કેમેરો તમારે લઈ જવાનો છે બાળકની માર્કશીટની ઉપર એટલે ત્યાં ગ્રીન કલરની લાઇટ થશે અને જે માર્ક છે એ કેમેરા દ્વારા સ્કેન થશે તમારે અંકોને રોમન અંકોમાં લખવાના છે ચેકચાક ના થાય તે રીતે અને ટપકા તમે પૂરેલા હશે બ્લેક પેનથી અથવા તો પેન્સિલથી થોડીવાર માટે સ્થિર રાખશો એટલે બીપ અવાજ કરી અને તમામ આંકડા સોફ્ટવેરની અંદર એપ્લિકેશનની અંદર આવી જશે થોડી પકડી રાખજો મિત્રો એટલે ઓટોમેટિકલી તમારા આંકડા સ્કેન થઈ અને એપ્લિકેશનની અંદર ઉમેરાઈ જશે સ્કેન કર્યા બાદ મિત્રો આ રીતે જેવું સ્કેન કરી લેશે સોફ્ટવેર કેમેરો તરત જ આ રીતનું એક પેજ ઓપન થઈ જશે તેમાં ઉપર લખેલું હશે વેરીફાઈ સ્કેનડ ડેટા હવે નીચે આપ્યું છે સ્ટુડન્ટ આઈડી જેમાં આપણે બાળકનો અઢાર આઈડીના વિદ્યાર્થીના યુનિક આઈડીમાંથી પાછળના સાત આંકડા આપણે જે માર્કની કોલમ છે એમાં ભર્યા હતા હવે એ કોલમના સાત આંકડા અને અહીં આઈડી જે કો મોબાઈલે સ્કેન કરી છે તે સાત આંકડા બરાબર ચેક કરી લેજો જો ભૂલ હોય તો તમે તેને સુધારી પણ શકો છો ઉદાહરણ તરીકે તમને એ બતાવું છું જેમ કે મારે સાતમાં ભૂલ હોય તો હું બંધ કરી અને પાછો ત્યાં આ રીતના સાત લખી શકીએ છીએ બરાબર આટલું કર્યા બાદ તમારે આપવાનું છે નેક્સ્ટ ચેક કરી લેવાનું છે સ્ટુડન્ટ આઈડી ટેસ્ટ આઈડી ટેસ્ટની ડેટ અને ત્યાં જો ભૂલ હોય તો કેન્સલ આપજો અને જો ભૂલ ના હોય તો તમારે આપવાનું છે નેક્સ્ટ જેવું નેક્સ્ટ આપશો કે તેવું તરત જ તેનું ગુણપત્રક તૈયાર થઈ જશે અને તે વિદ્યાર્થીનું નામ પણ આવી જશે અહીંયા જે વિદ્યાર્થીનું આપણે માર્કશીટ સ્કેન કરી તેનું માર્કશીટ અહીં ઓપન થઈ ગઈ છે પહેલાંમાં ચાર માર્ક હતા બીજામાં ત્રણ ત્રીજા પ્રશ્નમાં ત્રણ માર્ક ચોથામાં પાંચ માર્ક્સ અને પાંચમામાં ચાર માર્ક્સ છે એ તમારા ગુણપત્રકની અંદર ચેક કરી લેજો અને ત્યારબાદ જ તમારે આપવાનું છે સમરી જેવું સમરી આપશો એટલે એના કુલ ગુણ ટોટલ લખાવીને આવી જશે જો ભૂલ હોય તો તમે ઓપ્શન આપ્યું છે પહેલું એડિટ એમાં જઈને સુધારી પણ શકો છો જો ભૂલ ના હોય તો સબમિટ આપી શકો છો મેં આપ્યું અહીં સબમિટ એટલે તે વિદ્યાર્થીનો ડેટા ઓલરેડી પાછા મેન્સ પેજ ઉપર આવી ગયા હવે મિત્રો આ રીતે તમારે બારે બાર જેટલા સ્ટુડન્ટો છે તે તમામે તમામનું સ્કેન કરી લેવાનું છે ત્યારબાદ સ્કેન કર્યા બાદ તમારે મિત્રો તેને સેવ પણ આપવાનું છે જો સેવ આપશો તો જ તમારા ડેટા આપણે જે વિદ્યાર્થીઓને હાજરી પૂરીએ છીએ તેમાં જઈને બતાવે છે હવે આપણે બેક ટુ ડેસ્કબોર્ડ ઉપર જઈએ કેમાં શું પ્રોસેસિંગ બતાવે છે અહીં તમે જેવું ખોલશો એટલે મિત્રો તમે જોઈ શકો છો એક વિદ્યાર્થીનો આપણે સ્કેન કર્યું તેનો એક લખેલો છે એટલે કે બારમાંથી આપણે એક વિદ્યાર્થીને સ્કેન કરેલું છે સ્ટેટસ હવે મિત્રો આપણે એને બધા વિદ્યાર્થીઓ પતી જાય પછી તમારે એને આપવાનું છે સેવેસ જેવું સેવેસ આપશો જેવું સેવેસ આપશો કે તરત જ તે ડેટા તમારા એસએએસમાં જ્યાં વિદ્યાર્થીઓની હાજરી પૂરીએ છીએ ત્યાં કને આ બાળકનો ડેટા પહોંચી જાય છે તો તમારે વેરીફાય કરવા માટે ક્યાં જવું હવે ડેટા સેવ થયો છે કે નહીં તે જોવા માટે તમારે ક્યાં જવાનું છે તે પણ તમને હું અહીં જણાવી દઉં છું તો મિત્રો તમારે જવાનું છે હાજરીની અંદર જે આપણે વિદ્યાર્થીઓની હાજરી પૂરીએ છીએ તે જગ્યાએ જઈ અને તમે બાળકોની જે માર્ક પડ્યા છે કે નહીં તે તમે ચેક કરી શકો છો અહીં તમને પાંચ ઓપ્શન આપ્યા છે શિક્ષકોની હાજરી સ્ટુડન્ટ એટેન્ડન્સ ટીચર્સ રિપોર્ટ સ્ટુડન્ટ રિપોર્ટ અને પછી છે એક્ઝામ એન્ટ્રી સ્ટેટસ તો તમે જો એક્ઝામ સ્ટેન્ડ્રી સ્ટેટસ ઉપર ક્લિક કરશો તરત જ અહીં ક્લાસ અને સેક્શન માર્કશે તો આપણે ધોરણ આઠમા માર્ક નાખ્યા હતા હજી આપણે ત્યાં સેવ આપ્યું નથી એટલે અહીં માર્ક બતાવશે નહીં બધા જ બાળકોનું સ્કેન થઈ ગયા પછી ભેગું સેવ આપશો તો ઝડપથી કામ થશે એ સેક્શન એ અને સર્ચ આપશો એટલે એ ધોરણની અંદર જેટલા બાળકો હશે તે તમામે તમામ બાળકોનો અહીં લિસ્ટ ઓપન થઈ જાય છે આધાર ડાયસ યુનિક આઈડી નંબર સાથે હવે એ પેટ જુલાઈ બે હજાર વીસની ગુજરાતીના જે બટન છે એ તમને અહીં રેડ કલરનું બતાવે છે જેવું તમે સેવ આપશો એટલે તેનો કલર બદલાઈ જશે અને તેની માર્કશીટ પણ તમે જોઈ શકો છો તો આ રીતના મિત્રો તમામે એન્ટ્રી કરવાની છે અને એન્ટ્રી કરશો એટલે તેની સંપૂર્ણ માહિતી તમે આ રીતના જોઈ શકો છો ખૂબ જ સરળ છે શાંતિથી ઉતાવળ કર્યા વગર તમામ બાળકોને આ રીતે સ્કેન કરવાના છે લખવામાં મિત્રો કાળજી રાખજો જ્યારે વિદ્યાર્થીનો યુનિક આઈડી નંબર લખતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તેમાં હંમેશા રોમન અંકમાં અંકને વાળ્યા વગર તમારે લખવાના છે બરાબર તો આ રીતે તમે બાળકોની આપણે એન્ટ્રી કરવાની છે આભાર જો વિડીયો ગમે હોય તો પ્લીઝ શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં આભાર